લાખના એમડી ડ્રગ્સના સપ્લાયરને પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે એસઓજીની ટીમે 2.5 વર્ષ પહેલા નિયોલ ચેકપોસ્ટ પાસેથી 5.85 લાખના એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપે પાડ્યો હતો. આ ઘટનામાં છેલ્લા 2.5 વર્ષથી નાસ્તા ફરતા ડ્રગ સપ્લાયરને પુણા પોલીસે ઝડપી લીધો છે. ત્યારે આરોપી ચાઇનીઝ સવાણી એમડી ડ્રગ્સ જાતે બનાવી વેચીને મોટો નફો કમાવવા માટે સરથાણામાં ભાડાની ઓફિસ રાખી ડ્રગ્સ બનાવતો હતો. જે યુવાન પાસેથી ડ્રગ્સ મેળવ્યો હતો તે આરોપી આસારામ રાયચંદ ખિલેરીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. સુરત એસઓજી પોલીસે 2 વર્ષ પહેલા નિયોલ ચેકપોસ્ટ પાસેથી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. સાથે સાથે એક આરોપીની પણ ધરપકડ કરી હતી. હજીની પૂછપરછ કરતા આ ડ્રગ્સ મોટા વરાછા વિસ્તારમાં દેવા આવ્યાનું સામે આવ્યું હતું. ત્યારે વધુ એક પેડલર જે છે તેમને પુણા પોલીસે ઝડપી પાડ્યો છે. આ જ મામલો છે ને, આ જ તપાસ ચાલી રહી છે. દરમિયાન 2 વર્ષથી નાસ્તો ફરતો જે આરોપી છે, આજે જોઈ શકાય છે આ આરોપી છે પુણા પોલીસની ગિરફ્તમાં ઉભેલો આરોપી છે. તે છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેમનું નામ છે આસુરામ જે છે તે સુરતમાં 2 વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તેમની તપાસ કરી હતી અને જેનીને એમની ડ્રગ્સ બનાવવાની જે લેબોરેટરી હતી તે શરૂ કરી હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો. પુણા પોલીસે 2 વર્ષ પહેલાં 5.85 લાખના જે એમની ડ્રગ્સ સાથે એક પેડલરની ધરપકડ કરી હતી. તેમાં વધુ એક આરોપી જે છે તે ઝડપાયો છે. મહત્વનું કહી શકાય કે જે 2 વર્ષ પહેલાં સુરત એસઓજીએ પ્રવીણ વાનાને ઝડપી પાડ્યો હતો તેમાં જ એક નામ જે છે તે ખુલ્યું હતું અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત જે કામગીરી છે તે કરવામાં આવતી હતી. સરથાણા જકાતનાકા પાસે આવેલ રાજવીલ જે શોપિંગ સેન્ટર છે તેમાં સાડી અને ડ્રેસના વેપારના બહાને આ વ્યક્તિ જે છે તેમણે ભાડેથી ઓફિસ રાખી હતી અને કહી શકાય કે જે આરોપી આસુરામ રાયચંદ ખિલોરી છે તેમાં વોન્ટેડ હતો અને સમગ્ર મામલે જે છે તે ઓનલાઈન ડ્રગ જે છે તેમનો વેપલો ચાલતો હતો અને ક્યાંક ને ક્યાંક તેમાં આ આરોપી જે છે તે ઝડપાયો હતો. ખાસ કરીને સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તેને લઈને આ કામગીરી વધુ તેજ બની હતી અને 2 વર્ષથી નાસ્તો ફરતો જે આરોપી છે તે આરોપી ઝડપાયો હતો. જે પ્રકારે સુરત પોલીસ જે છે તે સતત આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ રહે છે તે જ પ્રકારે જે કામગીરી છે તે કરવામાં આવી હતી અને 2 વર્ષ પહેલાંથી જે પ્રકારે આ કેસની તપાસ ચાલી રહી હતી તેમાં વધુ એક આરોપી જે છે તે પુણા પોલીસને મળી આવ્યો હતો અને પુણા પોલીસે એક મહત્વની કામગીરી કરી હોય તે પ્રકારે આરોપી જે છે એમની ધરપકડ કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી હતી.